હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સોધ્ય એક પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ફોર જોયેલો આ વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર ફાઇવ જોઈશું ક્વેશ્ચન નંબર ફાઈવ આમ છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન નાઇન એમ અથવા નાઇન એમ પ્લસ વન અથવા તો નાઇન એમ પ્લસ એટલે વિડીયો પહેલા જોઈ લેશો કે જેથી તમને રીતની ખબર પડી જાય ક્વેશ્ચન નંબર બે ની અંદર આપણે ફક્ત અયુગમ ધનપૂર્ણાંક લીધેલો ક્વેશ્ચન નંબર ફોરની અંદર ધનપૂર્ણાંકનો વર્ગ લીધેલો હતો અને અહીંયા ક્વેશ્ચન નંબર ફાઈવની અંદર ઘન લેવાનો છે તો પદ્ધતિ એની એજ છે ફક્ત બદલાશે ખાલી ઘન વર્ગ એજ ખાલી બદલાશે તો ધારો કે કોઈ અયુગમાં ધન પૂર્ણાંક એ લીધેલો છે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય પરથી મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય શું છે એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ આર અહીંયા આપણે બી ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે તો આપણે દર વખતે લઈએ છીએ કે એમનો સહગુણક જે હોય એ આપણે લઈએ છીએ બી અહીંયા એમનો સહગુણક છે નવ તો બી બરાબર નવ લઈએ છીએ દર વખતે પરંતુ અહીંયા જો નવ લઈશું તો શેષ છે એ ઝીરોથી આઠ સુધી જશે તો બહુ મોટો જ દાખલો થઈ જાય તેથી આપણે બી ઇઝિકવલ ટુ થ્રી લઈ લઈએ તો સરળતા રહેશે તો મિત્રો આ એક જ દાખલાની અંદર તમારે યાદ રાખવાનું છે કે બી ઇઝિકવલ ટુ ત્રણ લેવાના છે તથા ઝીરો લેસ ધેન ઓક્વલ ટુ આર લેસ ધેન બી મિત્રો અહીંયા જીરો એઝિટ ઇઝ રાખીએ આર એમના બે ની કિંમત કેટલી છે ત્રણ તો મૂકી દઈએ ત્રણ તો આર કેટલા કેટલા આપણને મળી શકે તો તેથી આર કયા કયા મળશે જીરો મળશે એક મળશે બે મળશે ત્રણ મળશે નહીં કારણ કે આર ઇઝ લેસ ધેન થ્રી ત્રણ કરતા હંમેશા નાનો હશે તો મિત્રો આપણે આર બરાબર સૌથી પહેલા લઈએ જીરો માટે તો આર બરાબર જીરો લેતા આર બરાબર જીરો લેવાનો છે સૂત્ર કયું હશે એ બરાબર બી ક્યુ પ્લસ આર એમ નામ બીની કિંમત કેટલી લીધેલી છે આપણે મિત્રો ત્રણ લીધેલી છે તો આપણે લઈ લઈએ બીજ ઇક્વલ ટુ થ્રી ક્યુ પ્લસ આર કેટલો લેવાનો છે જીરો તો આર મૂકી દઈએ જીરો તો એ બરાબર કેટલા થઈ ગયા મિત્રો થ્રી ક્યુ હવે આપણને ક્વેશ્ચનની અંદર પૂછેલું છે કે ઘન તો આપણે બંને બાજુ શું કરીશું ઘન કરીશું તો બંને બાજુ ઘન કરતા તેથી એનો ઘન બરાબર 3q ક્યુ કાઉસ ઉપર ઘન એનો ઘન કેટલો થશે મિત્રો એ ઘન ત્રણ નો ઘન કેટલો થશે ત્રણ તરી નવ ગુણ્યા ત્રણ એટલે કે સત્યાવીસ ક્યુ ઘન આને સમીકરણ એક આપી દઈએ મિત્રો આની પહેલા આપણે કોમન કાઢી લઈએ તો એ ઘન બરાબર નવ કોમન કાઢીએ તો અંદર શું રહેશે ઘન કેમ નવ કોમન કારણ કે આપણને ક્વેશ્ચનની અંદર પૂછેલું છે કે નવ બાર આવવા જોઈએ એટલા માટે આપણે નવ કોમન કાઢેલા તો તેથી આપણે લખી શકીએ ઘન બરાબર નવ મિત્રો આને આપણે ધારી લઈએ એમ તો મિત્રો આ ક્વેશ્ચન નંબર ટુ અને ફોર જેવો છે આને સમીકરણ એક આપી દઈએ ચલો હવે બીજું લઈએ આર બરાબર એક લેતા એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર એની અંદર આપણે આર મૂકી દઈએ અને બી મૂકી દઈએ બી બરાબર છે ત્રણ આર બરાબર અહીંયા લીધેલું છે એક હવે આપણે બંને બાજુ શું કરવાનું છે ઘન બંને બાજુ ઘન કરતા બંને બાજુ ઘન કરીએ તો એનો ઘન બરાબર થ્રી ક્યુ પ્લસ વન કાઉસ ઉપર ઘન મિત્રો અહીંયા આપણે થશે એ ઘન બરાબર આ થશે આપણું નિત્યસમ ઉપરથી આપણે જવાબ લખવાનો છે તો એનો પહેલા જોઈ લઈએ નિત્યસમ કંઈક આવી રીતે થશે કે એ પ્લસ બી કાઉસ ઉપર ઘન હોય તો શું થશે તો એ ઘન વત્તા થ્રી એ સ્કવેર બી વધતા થ્રી એ બી વત્તા બી ઘન મિત્રો આ નિત્યસમ તમે યાદ રાખી લેશો જો મિત્રો આ નિત્યસમમાં તમને તકલીફ પડતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે જેથી આપણે તેના ઉપર એક સેપરેટ વિડિયો બનાવી શકીએ તો મિત્રો આના ઉપરથી આપણે અહીંયા લખવાનું છે તો સૌથી પહેલાં લખીએ એ ઘન અહીંયા આપણે એની જગ્યાએ છે થ્રી ક્યુ તો થ્રી ક્યુનો ઘન કેટલો થશે ત્રણનો ઘન થશે સત્યાવીસ ક્યુનો ઘન થશે ક્યુ ઘન વધતા થ્રી એ સ્ક્વેર બી એટલે થ્રી એમને મૂકીએ એ એટલે કે થ્રી ક્યુ છે એનો વર્ગ ગુણ્યા બી એટલે કે એક વત્તા થ્રી એ બી સ્કવેર તો એમ નામ રાખીએ એ કયો છે થ્રી ક્યુ બી કયો છે એક છે વધતા બી ઘન એટલે કે એકનો ઘન તેથી એ ઘન બરાબર સત્યાવીસ ક્યુ ઘન એમનામ વત્તા મિત્રો આ બધાનો આપણે ગુણાકાર કરવાનો છે સૌથી પહેલા આપણે વર્ગ કરી લઈએ ત્રણ નો વર્ગ કેટલો થશે નવ નવ એકા નવ નવ તરી સત્યાવીસ અને ક્યુ માટે તો ક્યુનો પણ વર્ગ કરેલો છે તો ક્યુ વર્ગ વત્તા, આ ત્રણેયનો આપણે ગુણાકાર કરી નાખીએ ત્રણ તરી નવ થ્રી એટલે કે ત્રણ તરી નવ ગુણ્યા એક અહીંયા મિત્રો આપણે એકનો વર્ગ કરવાનો રહી ગયો છે તો એકનો વર્ગ એકનો વર્ગ એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ ત્રણ તરી નવ ક્યુ વધતા એકનો ઘન એકનો ઘન કેટલો થશે એક ચાલો મિત્રો હવે એ ઘન બરાબર અહીંયા આપણે આ બધા જમાંથી માંથી નવ કોમન કાઢી લઈએ નવ કોમન કાઢીશું તો કાઉસની અંદર શું રહેશે તો નવ કોમન કાઢીશું તો અહીંયા શું રહેશે થ્રી ક્યુ ઘન વત્તા થ્રી ક્યુ સ્કવેર પ્લસ ક્યુ આ ત્રણ પદમાંથી જ આપણે નવ કોમન કાઢેલા છે એટલે આ કાઉસ પૂરો વત્તા પાછળના એક એમ નામ તેથી એ ઘન બરાબર નવ આપણે એમને રાખીએ અને ને આપણે શું ધારી લઈએ છીએ દર વખતે એમ તો આ કાઉસની જગ્યા એકતા થ્રી ક્યુ સ્કવેર પ્લસ ક્યુ બરાબર એમ લેતા મિત્રો આ સમીકરણ આપણે આપી દે બે મિત્રો આર બરાબર જીરો લઈ લીધું એક લઈ લીધું હવે બાકી છે બરાબર બરાબર લેતા સમીકરણ છે બી ની કિંમત લીધેલી છે આપણે ત્રણ ક્યુ એમ નામ વધતા શેષ લીધેલી છે બે આપણે બંને બાજુ શું કરવાનું હશે ઘન કારણ કે રકમ કીધું છે બંને બાજુ ઘન કરતા બંને બાજુ ઘન કરીએ તો એનો ઘન બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ કાઉસ ઉપર ઘન એનો ઘન થશે એ ઘન બરાબર ફરીથી મિત્રો પેલું નિત્ય સમયું છે જો નિત્ય સમ હજી યાદ ન આવતો હોય તો હજી એક વખત રિપીટ કરી લઈએ કે એ પ્લસ બી કાઉસ ઉપર ઘન હોય તો શું થશે એનો ઘન વધતા થ્રી એ સ્કવેર બી પ્લસ થ્રી એ બી સ્કવેર પ્લસ બી ઘન મિત્રો આના ઉપરથી આપણે લખીએ થ્રી ક્યુ અને એનો ઘન કરવાનો છે ત્રણનો ઘન સત્યાવીસ ક્યુનો ઘન ક્યુ ઘન વધતા થ્રી એમ નામ એનો એટલે કે થ્રી ક્યુનો વર્ગ ગુણ્યા બી એટલે કે બે વત્તા થ્રી એટલે કે થ્રી ક્યુ અને બીનો વર્ગ એટલે કે બેનો વર્ગ વત્તા, બી નો ઘન બી કેટલા આપેલા છે બે તો બે નો ઘન આપણે કરીએ બરાબર એમનામ સત્યાવીસ ક્યુ ઘન એમના વત્તા આનો આપણે વર્ક કરી નાખીએ પેલા ત્રણ નો વર્ગ કેટલો થશે નવ નવ દુ અઢાર અઢાર ચોપન ક્યુ નો વર્ગ એમના વત્તા નો વર્ગ ચાર ચાર બાર બાર દુ ચોય બાર છત્રીસ છત્રીસ ક્યુ વત્તા બેનો ઘન કેટલો થશે બે દુ ચાર બે દુ ચાર અને ચાર દુ આઠ મિત્રો હવે આ ફરીથી આ બધા જમાંથી આપણે ફરીથી નવ કોમન કાઢી લઈએ તેથી એ ઘન એમ નવ કોમન કાઢીએ કાઉસની અંદર શું રહેશે થ્રી ક્યુ ઘન ચોપનમાંથી આપણે નવ કોમન કાઢીએ તો નવ છીક ચોપન એટલે કે સિક્સ છત્રીસ ક્યુ તો એમાંથી નવ કોમન કાઢી તો નવ ચોક છત્રીસ ફોર ક્યુ કાઉસ પૂરો વધતા આઠ એમ ના પ્લસ એટ મિત્રો આ સમીકરણમાં આપણે એમ કેમ લખી શકીએ કારણ કે થ્રી ક્યુ ઘન વધતા સિક્સ ક્યુ સ્ક્વેર વધતા ફોર ક્યુ બરાબર એમ લેતા મિત્રો સમીકરણ આપી દઈએ ત્રણ આપણે તેથી કહી શકાય કે સમીકરણ એક સમીકરણ એક કેટલું હતું તો ઘન બરાબર કેટલા હતા સમીકરણ બે માટે હતું નાઇન એમ પ્લસ વન અને સમીકરણ ત્રણ માટે કેટલા મળ્યા હતા આપણને એ ઘન બરાબર નાઇન એમ પ્લસ એટ તો આ ત્રણેય ઉપરથી આપણે કહી શકાય કે તેથી કહી શકાય કે મિત્રો અહીંયા આપણે પ્રશ્ન હતો પ્રશ્નનું જે વિધાન છે એ જ આપણે બેઠે બેઠું લખવાનું છે કે તેથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન એ નાઇનએમ અથવા તો નાઇનએમ પ્લસ એક અથવા તો નાઇન એમ પ્લસ આઠના સ્વરૂપમાં હોય તો મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તમારા મિત્રો સાથે પણ શેર કરશો કે જેથી તેમને પણ આ ઉપયોગી થઈ શકે ફરી મળીશું સ્વાધ્ય એક પોઈન્ટ બે સાથે કે જેના વિડીયોની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ